वाला मित्रों, गुजराती भाषा केटली महत्वनी छे, तेमा आपेला पाठ जीवन में केटला उपयोगी छे ते आज आपणे धोरण 6 ना पुस्तक माथी शीखीशुं। धोरण 6 ना पाठ्यपुस्तक में पाठ 1 आपेलो छे रेलवे स्टेशन। रेलवे एटले शुं? अ ट्रैक मेड ऑफ स्टील रेल्स अलोंग विच ट्रेन्स रन। ध्यान हूँ तमने बताऊँ छू, आ तमारा पानाना प्रथम पाना पर रेलवे स्टेशन चित्र आपेलू छे, ते तमे ध्यान थी जोई सको छो। तेमा शू देखाय छे तो अमुक तमने चित्र बताऊँ छू। અહીંયા ટ્રેક્સ તમને બતાવેલા મળે છે જેની ઉપર ગાડી સરળતાથી ચાલી શકે છે। એક સાથે ઘણા બધા પાટા મૂકેલા છે, ટ્રેક્સ મૂકેલા છે, ઘણી બધી ગાડીઓ તેના ઉપરથી આવી કે જઈ શકે છે। આ આપણું આણંદ જંક્શન છે, શા માટે એને આણંદ સ્ટેશન નથી કહ્યું પણ એને જંક્શન કહ્યું છે, કારણ કે ત્યાં અમુક ગાડીઓ ઊભી રહે છે અને ત્યાંથી જ તમે કનેક્ટિંગ બીજી જગ્યાએ જવાનું હોય તો ત્યાં જોઈન કરી શકો છો, એટલા માટે એને જંક્શન કહેવામાં આવ્યું છે। આપણા આણંદનું રેલવે સ્ટેશનનો સિમ્બલ આપેલું છે અહીંયા। એને ઇન્ડિયન રેલવેઝ તરીકે ઓળખવામાં આવે છે, ભારતની રેલવે વ્યવસ્થા। તમે અહીંયા જોઈ શકો છો કે રેલવેના સ્ટેશન ઉપર ઘણી બધી દુકાનો પણ હોય છે, ધારો કે અહીંયા ઘણી બધી વસ્તુઓ મળે છે, બિસ્કિટ હોય કે ચવાણું હોય કે બોટલ હોય, પાણીની બોટલ હોય, અમૂલ પાર્લરની પણ વ્યવસ્થા આવે છે, ઠંડા પીણા જે તમને ત્યાં મળી શકે છે, બુક સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમુક લોકોને ચાલતી ગાડીની અંદર બેસી બેસીને શું કરવું તો એ વખતે વાંચનનો જો શોખ ધરાવતા હોય તો તેઓ આસાનીથી પુસ્તક ખરીદીને વાંચી શકે છે। રેલવેનો આહાર અને ઉપહાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કોઈક વાર તમે ભજીયાની દુકાન પણ તમે જોઈ હશે, એને રેકડી કહેવામાં આવે છે, સમોસા અને એવું કંઈક મળતું હોય છે। ત્યાં તમને લાલ કલરના કપડાં પહેરેલા કુલી પણ જોવામાં આવશે, જો તમારી પાસે વધારે સામાન હોય અને તમે ઊંચકી ન શકતા હોય તો તમે આ રીતે પણ કુલીને પ્રાપ્ત કરી શકો છો, જે તમારો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે છે। દરેક જણના પ્રાઇઝિસ અલગ અલગ હોય છે, જો એક માણસ ઘણો બધો સામાન ઉપાડી શકીને તમને વસ્તુ લઈ જવામાં મદદ કરી શકે છે। રેલવેમાં આ સિવાય બીજી ઘણી બધી વિભાગો હોય છે, એમાં એક છે પ્રતીક્ષાલય, વેઇટિંગ રૂમ, જો તમારી ટ્રેન મોડી પડી હોય તો તમે પ્રતીક્ષાલય કે વેઇટિંગ રૂમમાં આરામ કરી શકો છો। અહીંયા તમને જોવામાં આવશે કે રેલવે ઉપર કઈ રીતે જ્યારે કોઈ ગાડી મોડી પડી હોય તો તમે કઈ પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, તો એના માટે પણ એક અલગ પ્રકારનો વિભાગ હોય છે, અહીંયા આપણે ધ્યાનથી જોઈશું। ગાડી ક્રમ
તો આ રીતે તમે જોઈ શકો છો કે જ્યારે પણ ટ્રેન મોડી પડી હોય તો આ રીતે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. આ સિવાય પાર્સલ પેકિંગ વિભાગ હોય છે, એક પોસ્ટનો વિભાગ આપવાનો છે કે તમારા પત્રો, જરૂરી પત્રો હોય કે એન્વેલપ તમારે મોકલવાના હોય તો રેલવેમાં આ પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તમે સ્ટેશન ઉપર આવી રીતે ઘણો બધો સામાન પડેલો જુઓ છો અને પછી હાથલારીની અંદર એ લોકો મૂકીને લઈ જતા હોય છે. આ પોસ્ટલ માટેનો વિભાગ હોય છે. ત્યાં એક બીજો પણ વિભાગ હોય છે, એન્ક્વાયરી વિન્ડો તમે જોઈ શકો છો. ત્યાં તમે કઈ ગાડી કેટલા વાગે ક્યાં આવે છે, કયા સ્ટેશન ઉપર છે, કયા પ્લેટફોર્મ ઉપર છે, આ તમામ પ્રકારની માહિતી એન્ક્વાયરી ઉપર પૂછી શકો છો. એ સિવાય પણ રેલવેમાં એક ખાસ વિભાગ હોય છે કે કોઈ પણ ટ્રેનને કોઈ પ્રોબ્લેમ હોય તો એના સમારકામ માટે અહીંયા લાવવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે એક વેઇટિંગ રૂમ અલગ હોય છે કે કોઈ પણ સ્ત્રીઓને કોઈ સાથે ના હોય, એકલા હોય તો એની અંદર જઈને તેઓ આરામ કરી શકે છે. આ સિવાય રેલવે તરફથી બુકિંગ સિસ્ટમ, આરક્ષણ વિભાગ કરવામાં આવેલો હોય છે. આ રીતે અલગ અલગ બારીઓ મૂકી હોય છે જ્યાં આગળ લાઇનમાં ઊભા રહીને તમે પોતાની ટિકિટ ખરીદી શકો છો. અમુક જગ્યાએ આ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે કે જેથી કરીને એક વ્યક્તિ બીજી લાઇનની અંદર ઘૂસી ન શકે. આ સિવાય કોમ્પ્યુટરાઇઝ રિઝર્વેશન સેન્ટર, જો તમારે કોઈક દૂરની જગ્યાએ જવાનું હોય અને ઘણા બધા દિવસો તમારે રાહ જોવાની હોય તો એ માટે તમારે ઘણા બધા મહિના પહેલાં તમે રિઝર્વેશન કરાવી શકો છો. આ સિવાય ત્યાં પાણીની પણ આવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. હાલમાં નવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, IRCTC હાઈટેક વોર્મ ATM. તમે અમુક પૈસાની ચૂકવણી કરીને ત્યાં આગળ સ્વચ્છ પાણી મેળવી શકો છો. આ પ્રકારનું એક ATM આપ્યું છે, ત્યાં આગળ તેના પ્રાઇસ લખેલા હોય છે. જે પ્રમાણે તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે ત્યાં આગળથી પાણી મેળવી શકો છો. ત્યાં એક અલગ પ્રકારનો રૂમ હોય છે, ક્લોક રૂમ. કોઈ પણ તમારો સામાન જો તમારે સાચવવા માટે જોઈતો હોય તો તમે ત્યાં આગળ એ મૂકી શકો છો. તેના દર આ પ્રમાણે નક્કી કરેલા હોય છે જે તમને બહુ આસાનીથી મળી શકે છે. આ સિવાય ત્યાં એક પોલીસ સ્ટેશનની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે, રેલવે પોલીસ ફોર્સ RPF. કોઈ પણ પ્રકારની જરૂરિયાત જો રેલવેમાં જણાતી હોય, અયોગ્ય વર્તન વ્યવહાર થતા હોય તો એ માટે રેલવેની પોલીસ ત્યાં આગળ આવીને તમને મદદ કરી શકે છે. રેલવેમાં અમુક પ્રકારના નોટિસ બોર્ડ્સ પણ આપેલા હોય છે જેની ઉપર લખેલું હોય છે કે કઈ ટ્રેન કેટલા વાગે આવશે અથવા કઈ ટ્રેન મોડી પડે છે. ત્યાં આ પ્રકારના નોટિસ બોર્ડ મૂકેલા હશે કે આ કયું સ્થાન છે. અમુક પ્રકારની વોર્નિંગ્સ પણ મૂકેલી હોય છે, ડુ નોટ ટ્રેસપાસ ઓન ધ રેલવે પેનલ્ટી, નો સ્મોકિંગ માટેનું નોટિસ બોર્ડ મૂકેલું હશે. આવા ઘણા બધા ચિહ્નો આપેલા હોય છે જેને ફોલો કરવા એ આપણા દરેક ભારતીયનું નૈતિક ફરજ છે. ત્યાં એક નોટિસ બોર્ડ આપેલા હોય છે, તેમાં તમામ ગાડીઓ આવનારી જનારી કે કેટલી મોડી છે તેનો સમય આપેલો હોય છે. ત્યાં તમને ઘડિયાળની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. અમુક જગ્યાઓ ઉપર ઇલેક્ટ્રોનિક ઘડિયાળો આપી હોય છે જેની અંદર કઈ ટ્રેન કેટલા વાગે આવશે કે જશે તેની માહિતી આપવામાં આવેલી હોય છે.
અહીંયા તમે જોઈ શકો છો તમામ પ્રકારની ગાડીઓ કયા પ્લેટફોર્મ પર કેટલા વાગે અરાઈવલ છે, ડિપાર્ચર છે તેની માહિતી મળેલી છે. આ ખાસ સૂચના હોય છે કીપ બેક ફ્રોમ ધ પ્લેટફોર્મ એજ. અમુકવાર ઘણા બધા લોકો એવા હોય છે જે ટ્રેનની એકદમ નજીક જઈને જોવા માટે આતુર હોય છે કે ટ્રેન કેટલી ક્યાં સુધી પહોંચી છે. આ આપણે અવોઇડ કરવું જોઈએ. ફોર યોર ઓન સેફ્ટી પ્લીઝ સ્ટેન્ડ બિહાઇન્ડ ધ યેલો લાઇન અન્ટિલ યોર ટ્રેન હેઝ કમ ટુ અ કમ્પ્લીટ હોલ્ટ. અહીંયા તમે એક માણસને જોઈ શકો છો, એ યેલો કલરના લાઇન ઉપર ઊભો છે, ત્યાંથી તમે જોઈ શકો છો, એનાથી આગળ વધીને તમે જોઈ શકો નહીં. રેલવે તરફથી તમને કચરાપેટીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. કયા પ્રકારનો કચરો કઈ પેટીમાં નાખવો તેની સૂચના એની ઉપર લખેલી જ હોય છે. એ સિવાય આવી પણ અલગ અલગ કચરાપેટી મૂકેલી હોય છે. જો તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશન પર સ્ટોલ તો હોય છે જ, એ સિવાય ઘણા બધા ફેરિયાઓ પણ જોવા મળે છે. સમોસાવાળો હોય કે દાળવાળો હોય, અહીંયા તમે જોવા મળશે કે રેલવેની બહાર તો હોય છે પણ અંદર પણ ચાની વ્યવસ્થા કઈ રીતે થઈ હોય છે. લેટ અસ સી ધીસ. આ એક બીજું પણ દ્રશ્ય જોઈએ. અમુક સ્થાનોએ ચા વેચનારા કે ચાની ખીટલી લઈને દોડીને આવનારા પણ ઘણા બધા લોકો હોય છે જે ચાનો વેપાર આ રીતે પણ કરતા હોય છે. આ રીતે પણ ઘણી બધી જગ્યાઓ પર ચાની કે ચાના ફેરિયાઓની કે અલગ પ્રકારના ફેરિયાઓ જે આપણને જોવા મળે છે તેમની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. આટલું જાણ્યા પછી અત્યારે પાઠ ઉપર આવીએ. રેલવે સ્ટેશન, ત્યાં પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ જોવા મળે છે. એ સિવાય ટીસી મળે છે, બેન સાથે વાત કરે છે, ફેરિયાઓ જોવા મળે છે. આ ચિત્રો આપણે ધ્યાનથી જોયા છે. હવે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીએ. ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? તો ચિત્રમાં મુસાફરો, ચાવાળો, ફેરિયો, બેકુલી, રેંકડીવાળો,
પુસ્તક વેચનાર અને ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે. કયા કયા સ્ટોલ નજરે પડે છે? તો ચિત્રમાં પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ નજરે પડે છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળમાં 4:40 થઈ છે. કયા કયા ફેરિયાઓ નજરે પડે છે? તો ચિત્રમાં ફળ વેચનારો એક ફેરિયો નજરે પડે છે. અહીંયા તમે જોઈ શકો છો. આ સિવાયના સ્વાધ્યાયના પ્રશ્નો અહીં આપેલા છે, જે આપની ક્ષમતા પ્રમાણે જોઈ શકો છો, તેને ધ્યાને લઈ આપ આપનું ગૃહ કાર્ય સારી રીતે કરશો, વાંચન કરશો અને સારી રીતે અભ્યાસ કરો તે અમારી સૌને આપને શુભેચ્છાઓ છે. આશા રાખું કે આપ આ પાઠમાંથી રેલવે સ્ટેશન વિશેની ઘણી એવી માહિતી મળી હશે. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. સ્ટડી વેલ. ઓલ ધ બેસ્ટ.